टीओबी न्यूज गुजराती में आपनु हार्दिक स्वागत छे। पाटण शहेरना जूनागंज बजार विस्तारमां कृष्ण सिनेमानी सामे आज रोज आवे सांज सैयदना दिवस निमित्ते त्यांना खादिम आरिफ बापू द्वारा सामाजिक समरसतानुं सुंदर आयोजन करवामां आव्युं हतुं। आ प्रसंगे घणा बधा हिंदू मुस्लिम समाजना श्रद्धाळुए दर्शननो लाहो लीधो हतो। हिंदू मुस्लिम समाजना विविध अग्रणीओए हाजरी आपी कौमी एकता सद्भावना अने भाईचारो ज सूफी संतोनो मुख्य संदेश हतो। तेम जणावी सौ समाजना लोकोने भाईचारो कौमी सद्भावना अने कौमी एकला स्थापी देशने प्रगतिना पंथे लई जवा पर भार मूक्यो हतो अने आवा महान सूफी संतोना संदेशने जीवनमां उतारी मानवताना मूल्योने उजागर करवा जणाव्युं हतुं। आ प्रसंगे आरिफ बापू साथे भूराभाई सૈયદ, કાદરભાઈ કાદરી, યુસુફ ખાન બલોચ, યાસિન મિર્ઝા, શરીફભાઈ પીરઝાદા, ભાવેશભાઈ ગોઠી, નજીરભાઈ મકરાણી, ઝાકીર કુરેશી તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। અશોક ચૌહાણ, ટીઓબી ન્યૂઝ ગુજરાતી, પાટણ। વર્ષોથી તમામ હિન્દુ મુસ્લિમ કોમ સાથે બેસીને અહીંયા ઉત્સવ કરે છે, તેમજ આજના દિવસે અનંત ચૌદશના દિવસે કૃષ્ણ ટોકીથી સામે નાથી કડકીમાં જમણવાર પણ થાય છે, તેમાં હિન્દુ મુસ્લિમ સહભાગી બને છે, તે પૂર્ણ ઉત્સાહથી આ ઉજવે છે ને સામે પક્ષે પણ બ્રાહ્મણોની એક જાડેશ્વર મહાદેવમાં ભવાઈ થાય છે, તેનો પણ ઉત્સવ આજના દિવસે જ પણ થાય છે। આજે તમે જોઈ શકો છો કે પાટણમાં લોકો સહિષ્ણુતાથી વર્તે છે, હિન્દુ મુસ્લિમ એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે ને આજે અહીંયાથી પણ સંદેશ હિન્દુઓને એમાં મુસ્લિમોને અને ભારત દેશને પણ જવા પામે છે। પાટણ એક ઐતિહાસિક નગરી છે, તેમાં ઘણા મંદિરો તેમાં ઘણી મજારો તેમજ મસ્જિદો આવેલી ને પાટણને એક કાશીનો દરજ્જો પણ આપેલો છે ને પિરાણા પટ્ટણનો પણ દરજ્જો આપેલો છે। એ નાતે પાટણમાં અનેક ધાર્મિક ઉત્સવો થતા આવ્યા છે, હિન્દુ મુસ્લિમ એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે। આપણે ભાઈચારો વધે અને એના માટે આપણે દુઆ બરાબર એ સિવાય અહીં આવી બધા લોકો પોતપોતાની રીતે મન્નત રાખે છે બરાબર આરી બાપુ છે એમની દુઆ દી બાપુ કામથી આપણો વધારો સારું થાય એવી આપણે પ્રાર્થના।